નમસ્તે બાળકો આપણે આગળના વિડીયોમાં સારી ટેવ અને ખરાબ ટેવ પાણી બચાવો તેના વિશે શીખ્યા હતા આજે આપણે તેનો સ્વાધ્યાય જોશું બાળકો અહીંયા વાક્ય આપેલા છે આપણે વાંચતા જઈએ અને સારી ટેવ હોય તો સાચું અને ખરાબ ટેવ હોય તો ખોટું એવું આપણે કરતા જઈશું અહીં પહેલું વાક્ય છે વડીલોને પગે લાગવું તો બાળકો આ સારી ટેવ છે કે ખરાબ તો આપણે જાણીએ છીએ કે આ સારી ટેવ છે એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરી હવે આપણે બીજું જોઈએ રસ્તા પર રમવું એ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે તો બાળકો તમે જાણો છો કે એ ખરાબ ટેવ છે ક્યારે રસ્તા પર રમાય નહીં કારણ કે એક્સિડન્ટ થવાનો ભય રહે તો અહીંયા આપણે ખોટું કરશું પછી ત્રીજું છે સવારે બ્રશ કરવું તો બાળકો આ સારી ટેવ કે ખરાબ ટેવ તો આ તો સારી ટેવ કહેવાય બધાએ સવારે ઉઠીને બ્રશ તો કરવું જ જોઈએ તો આપણે સાચાની નિશાની કરશું હવે ચોથું વાક્ય છે પ્રાર્થના કરવી તો આ સારી ટેવ કે ખરાબ ટેવ તો પ્રાર્થના કરવી એ તો સારી ટેવ છે તો આપણે અહીંયા સાચાની નિશાની કરશું પછી પાંચમું વાક્ય છે બેન્ચ પર કૂદકા મારવા તો એ સારી ટેવ કે ખરાબ ટેવ તો બેન્ચ પર ક્યારેય કૂદકા મરાય નહીં તો એ ખરાબ ટેવ છે તો આપણે ત્યાં આગળ ખોટાની નિશાની કરશું તો બાળકો તમે સમજ્યા ને વડીલોને પગે લાગવું એ સારી ટેવ છે રસ્તા પર રમવું એ ખરાબ ટેવ છે સવારે બ્રશ કરવું એ સારી ટેવ છે પ્રાર્થના કરવી એ પણ સારી ટેવ છે અને બેન્ચ પર કૂદકા મારવા એ ખરાબ ટેવ છે હવે બાળકો આપણે આગળ જોઈએ પહેલું છે નિયમિત અભ્યાસ કરવો તો એ સારી ટેવ છે કે ખરાબ તો અભ્યાસ કરવો એ તો સારી ટેવ કહેવાય એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરશું પછી બીજું વાક્ય છે મોઢામાં આંગળા નાખવા તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે મોઢામાં આંગળા નાખવા એ ખરાબ ટેવ છે કારણ કે તેનાથી આપણે માંદા પડીએ અને પેટના રોગ થાય તો ત્યાં આપણે ખોટાની નિશાની કરશું હવે ત્રીજું વાક્ય છે મોડે સુધી સૂઈ રહેવું તો મોડે સુધી સૂઈ રહેવું તે સારી ટેવ છે કે ખરાબ ટેવ તો તમે કહેશો કે એ તો ખરાબ ટેવ છે મોડે સુધી સુવાય નહીં હંમેશા વહેલા ઉઠી જવું જોઈએ વહેલા સૂઈ અને વહેલા ઉઠે તો બળબુદ્ધિને ધન વધે તો અહીંયા આપણે ખોટું કરશું હવે ચોથું વાક્ય છે નિયમિત નખ કાપવા તો એ સારી ટેવ છે કે ખરાબ ટેવ તો તમે કહેશો કે એ તો સારી ટેવ છે દર રવિવારે આપણે નખ કાપી અને ચોખ્ખા કરવા જોઈએ તો ત્યાં આપણે સાચાની નિશાની કરશું હવે પાંચમું વાક્ય છે બસમાંથી હાથ અને મોં બહાર કાઢવા તો આપણે ક્યાંય બસ કે રિક્ષામાં જતા હોઈએ અને બહાર કાઢીએ આપણા હાથ કે મોં તો એ સારી ટેવ કે ખરાબ ટેવ તો એ તો ખરાબ ટેવ છે કારણ કે ક્યારેક ગંભીર અકસ્માત થઈ શકે આવું ક્યારેય કરવું જોઈએ નહીં તો અહીંયા આપણે ખોટાની નિશાની કરશું તો આપણે ફરીવાર જોઈએ તો નિયમિત અભ્યાસ કરવો એ સારી ટેવ છે મોઢામાં આંગળા નાખવા એ ખરાબ ટેવ છે મોડે સુધી સૂઈ રહેવું એ ખરાબ ટેવ છે નિયમિત નખ કાપવા એ સારી ટેવ છે અને બસમાંથી હાથ અને મોં બહાર કાઢવા તે ખરાબ ટેવ છે સમજ્યા ને હવે અહીં જુઓ પહેલું વાક્ય છે રોજ સ્નાન કરવું તો એ સારી ટેવ કે ખરાબ ટેવ તો બધાને ખબર છે તમે પણ જાણો છો એ સારી ટેવ છે બધાએ રોજ સવારે સ્નાન તો કરવું જ જોઈએ પછી બીજું વાક્ય છે ચાલુ નળ તરત જ બંધ કરવો ક્યાંય પણ નળ ચાલુ હોય અને પાણી વહી જતું હોય તો આપણે એ જાતે જઈને બંધ કરવો જોઈએ એ ખૂબ જ સારી ટેવ છે તો ત્યાં આપણે સાચાની નિશાની કરશું પછીનું ત્રીજું વાક્ય છે કંઈ પણ ખાતા પહેલાં હાથ ધોવા તો આ પણ સારી ટેવ છે હંમેશા હાથ ધોઈને જ કાંઈ પણ ખાવું જોઈએ તો અહીં પણ આપણે સાચાની નિશાની કરશું પછી ચોથું વાક્ય છે નાક સાફ કરવા માટે રૂમાલનો ઉપયોગ કરવો તો બાળકો આ ખાસ જરૂરી છે તમે નાના છો ઘણી વખત એવું બને કે શરદી થઈ હોય તો આપણે રૂમાલ સાથે રાખવો જોઈએ છીંક આવે નાક આવે તો રૂમાલ હોય તો આપણે સરસ રીતે સાફ કરી શકીએ આપણા કપડાનો પહેરેલા કપડાનો તો ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં આ ખાસ યાદ રાખજો પછી પાંચમું વાક્ય છે મોબાઈલમાં ગેમ રમવા માટે જીદ કરવી હવે આવું ઘણું બધા જોવા મળે છે જગ્યાએ કે બાળકો છે એ મોબાઈલમાં ગેમ રમવા જીદ કરે છે વાલીઓ પણ આવી ફરિયાદ કરતા હોય છે બાળકો આવું ક્યારેય નહીં કરવાનું મોબાઈલ આપણે અત્યારે ભણવાના ઉપયોગમાં લેવાનો છે બાકી એમાં કાંઈ રમવાનું ના હોય કારણ કે તમે હજી નાના છો આપણી આંખ બગડે તો આવું ક્યારેય કરવું જોઈએ નહીં તો અહીંયા આપણે ખોટાની નિશાની કરશું તો પહેલેથી જોઈએ તો રોજ સ્નાન કરવું એ સારી ટેવ છે ચાલુ નળ તરત જ બંધ કરવો એ પણ સારી ટેવ છે કાંઈ પણ ખાતા પહેલાં હાથ ધોવા એ પણ સારી ટેવ છે નાક સાફ કરવા માટે રૂમાલનો ઉપયોગ કરવો એ પણ સારી ટેવ છે મોબાઈલમાં ગેમ રમવા માટે જીદ કરવી એ ખરાબ ટેવ છે બાળકો આવું ક્યારેય કરતા નહીં કારણ કે આપણને નુકસાન કરે છે આપણી આંખો બગાડે છે આપણો અભ્યાસનો ટાઈમ ઓછો કરે છે અને બીજા બધા બાળકો આપણા મિત્રો સાથે આપણે જે રમત રમીએ ત્યારે શારીરિક કસરત થાય છે આ તો બેઠા બેઠા રમ્યા કરવાનું એટલે ખરાબ હવે અહીં આપણે પહેલું વાક્ય જોઈએ મમ્મીને ઘરકામમાં મદદ કરવી તો એ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે તો એ સારી ટેવ છે કારણ કે મમ્મીને ઘરકામમાં મદદ કરવી જ જોઈએ એમ એમ કરતાં જ આપણને પણ કામ આવડે આપણું કામ જાતે જ કરવાની ટેવ પાડવી જોઈએ તો આ સારી ટેવ છે એટલે આપણે સાચાની નિશાની કરશું પછી બીજું વાક્ય છે સવારે વહેલા ઉઠવું તો સવારે વહેલા ઉઠવું એ સારી ટેવ છે બધાએ સવારે વહેલા ઉઠવું જ જોઈએ તો ત્યાં આપણે સાચાની નિશાની કરશું પછી ત્રીજું વાક્ય છે ભોજનમાં શાકભાજીનો ઉપયોગ કરવો બાળકો ઘણા બધા એવા હોય છે કે જે નાનપણથી શાકભાજી ખાતા જ નથી પછી એનો શરીરનો વિકાસ થતો નથી આંખમાં ચશ્મા આવી જાય છે એને કાંઈ ભણવાનું યાદ નથી રહેતું અને હાઈટ પણ વધતી નથી તો તમારે ખાસ યાદ રાખવાનું છે રોજ જમવામાં મમ્મીએ જે શાક બનાવ્યું હોય તે ખાવાનું જ છે તો ભોજનમાં શાકભાજીનો ઉપયોગ કરવો એ સારી ટેવ છે પછીનું વાક્ય છે નિયમિત ફળો ખાવા આ પણ સારી ટેવ છે કારણ કે ફળની અંદરથી આપણને ઘણા બધા વિટામિન મળે છે જે સિઝનમાં જે ફળો આવતા હોય તે આપણે ખાવા જોઈએ તો એ સારી ટેવ છે પછીનું વાક્ય છે વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડ ખાવા ફાસ્ટ ફૂડ એટલે કેવા ફૂડ જેમાં પીઝા સેન્ડવીચ બર્ગર હોટડગ ભેળ પાણીપુરી આવું બધું જે આવતું હોય એને ફાસ્ટ ફૂડ કહેવાય તો આ વધારે પ્રમાણમાં ખાઈએ તો શરીરને નુકસાન થાય છે ક્યારેક ક્યારેક ખાવાનું મન થાય તો આપણે ખાઈએ એ બરાબર છે પણ વારંવાર આપણે ખાવા માટે આગ્રહ કરીએ તો એ વાત બરાબર નથી કારણ કે આપણા શરીરની અંદર ફળો અને શાકભાજીનો વધારે ઉપયોગ કરીએ તો આપણું શરીર છે એ સરસ રીતે વિકાસ પામે તો આ ફાસ્ટ ફૂડ ખાવાથી તો ઘણીવાર એવું બનતું હોય કે આપણને નુકસાન કરે હવે એમાં ચાઇનીઝ ફૂડ પણ આવી જાય ઘણા બાળકોને ચાઇનીઝ બહુ ભાવે સ્વાદમાં તો બહુ સારું લાગે પણ આપણા તબિયતને આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે એટલે ક્યારેક ખાવામાં વાંધો નહીં પણ વારંવાર ખાવું જોઈએ નહીં તો આપણે પહેલેથી જોઈએ તો મમ્મીને ઘરકામમાં મદદ કરવી એ સારી ટેવ છે સવારે વહેલા ઉઠવું એ પણ સારી ટેવ છે ભોજનમાં શાકભાજીનો ઉપયોગ કરવો એ પણ સારી ટેવ છે નિયમિત ફળો ખાવા એ તો ખૂબ સારી ટેવ છે અને વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડ ખાવા એ ખૂબ જ ખરાબ ટેવ છે તો બાળકો આ વસ્તુ બધી યાદ રાખો અને આવી રીતે કરશો તો તમને ખૂબ ફાયદો થવાનો છે